નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જલસા પાણી, ગાંઠિયા વાઠિયા, પેંડા પેંડા, જલેબી બલેબી બધું ખાધું કે નહીં? હે, તો ચાલો, ખાઈને તૈયાર થઈ ગયા હોય તો આપણે આજ નવી વાત કરીએ. આજે હું તમને બધી જ માહિતી આપીશ એ ટુ ઝેડ અબાઉટ બિટકોઈન. આજે આપણે ઇન્ડિયાવાળા કે માંડીને બધા જ દેશવાળા જે ક્રિપ્ટો કરન્સીની પાછળ પડ્યા છે તે અસલમાં છે શું, અને તેની વિશે થોડીક હું માહિતી તમને પ્રદાન કરીશ. એકચ્યુઅલી બિટકોઈન છે ને, એક જાપાનનો કોઈ છે સોફ્ટવેર એન્જિનિયર કે જેનું નામ સતોશી નાકાતોબા એવું કઈ નામ છે, તેણે આ સોફ્ટવેર ડેવલપ કર્યો છે. અને આ સોફ્ટવેરમાં એને એક એવી ડિઝાઇન ક્રિએટ કરી છે કે જેની દ્વારા તમે વિધાઉટ એની થર્ડ પાર્ટી તમે પૈસા ગમે ત્યાંથી, અહીંથી ઇન્ડિયામાં બેસીને કે ગમે ત્યાંથી ગુજરાતમાં હો તો ગુજરાતમાંથી બેસીને ગમે ત્યાં બીજા દેશ વિદેશમાં વિધાઉટ એની હેલ્પ તમે અહીંથી પૈસા ત્યાં ટ્રાન્સફર કરી શકો છો. આમાં કોઈ કરન્સી આવતી નથી, પણ તમે અહીંથી બીજે દેશમાં જે પૈસા ટ્રાન્સફર કરો છો તે ઇલેક્ટ્રોનિક રીતે થાય છે. તેમાં શું આવે છે કે તમે અહીંથી પૈસા ટ્રાન્સફર કરો તો એક કોડમાં એક જનરેટ થાય છે. એ કોડ કઈ પૈસા કે કોઈન બોઈન રહેતો નથી, એ એક કોડ જ હોય છે. કોડ થ્રુ અહીંથી બીજી દેશમાં ટ્રાન્સફર થાય છે. હવે આ બિટકોઈન તમારે લેવા ક્યારે ક્યારે આવે છે પણ એની બધી માહિતી છે. હવે એકચ્યુઅલમાં આ બિટકોઈન છે ને કે જે સાંજે 8:30 ટાઈમે તો અત્યારે બધા બહુ બેસે છે પણ કોઈના ભાગમાં આવતા નથી. એકચ્યુઅલમાં તેમાં એક છે ને એક બ્રોડ હોય છે કે કોલમ કે તમે જે કહો એ, એની અંદર ખાલી દિવસના કે કલાકના કે અમુક એક બ્લોકમાં 15 કોઈન જનરેટ થાય છે. અને ટોટલ તમે વર્ષ મારો ને તો ટોટલ 2,87,00,000 આજુબાજુ ટોટલ કોઈન જનરેટ થશે. આ કોઈન લગભગ આજથી 20 વર્ષ પહેલા શરૂ થયેલા છે અને તેનો ભાવ લગભગ 6 રૂપિયા આજુબાજુ હતો. અને આ કહેવાય છે એમ કે પીઝા વાળા આવે એને ઓફર આપી હતી કે અમે તમને 6,000 કોઈન આપીએ, તમે અમને પીઝા આપો. એવી રીતે આની પહેલા શરૂઆત થયેલી છે કે આવી રીતે ટ્રાન્સફર કરાવી પણ પીઝા વાળાએ ના પાડેલી, પછી લોકોએ લેવાનું શરૂ કરેલું. અને અત્યારે હું તમને ભાવ આપું કે બિટકોઈનનો અત્યારનો ભાવ 5,55,555 આજુબાજુ અને 6,00,000 આજુબાજુ છે. જે 2014માં લગભગ 45,000 હતો, પછી 2016માં લગભગ 45,000 અબો લાઈક 1,00,000 આજુબાજુ હતો, અને અત્યારે તમે જોઈ શકો છો કે 5,00,000 ઉપર છે. અને એ ભવિષ્યમાં 2017માં તેનું પ્રિડિક્શન એવું થયેલું છે કે તે પહોંચશે 8,00,000 થી 9,00,000 સુધીમાં. ચાલો આપણે આને એક એક્ઝામ્પલ તરીકે જોઈએ. તો એવું છે કે તમે માનો કે કોઈ સોનાની ખાણ ખરીદી કે કોઈ છે સોનાની ખાણ છે કઈ કે હવે તે ખોદવાનું માઇનિંગ શરૂ કરેલું છે અને એની ડિમાન્ડ હવે માઇનિંગ કરેલું, હવે એ સોનું મારે વેચવા જવાનું છે બહાર. હવે એ મેં સોનું વેચ્યું, જે મુળગા હું ભાવે વેચું છું તે જે લોકો લેવાના છે, પણ લોકો લેવાના છે પછી જેમ હું તો જે સોનું કાઢવાનો છું એ એક દિવસ તો પૂરું થવાનું છે. તો એવી જ રીતે એ સોનું જ્યારે એની ડિમાન્ડ વધારે હશે અને જ્યારે મારે નીકળવાનું અંદરથી માઇનિંગ થવાનું ઓછું હશે ત્યારે ઓબ્વિયસલી કે એનો ભાવ વધવાનો જ છે. એવી રીતે અત્યારે આ કોઈનનું થઈ રહ્યું છે કે હવે જે કોઈન છે એની મેક્સિમમ લિમિટ લગીન પહોંચવા આવી રહ્યા છે. ત્યારે જ્યારે આ મેક્સિમમ લિમિટે પહોંચી જશે કોઈન કે જનરેટ થવાનું જે છે એના 2,87,00,000 આજુબાજુ, એ એકવાર જનરેટ થઈ જશે પછી એનો ભાવ બહુ જ વધશે. વધશે એટલે કે એની ડિમાન્ડ વધશે અને અત્યારના આ સિનારીઓમાં આવી કરન્સીની બહુ જ જરૂર છે. લગભગ આ કોઈ ચોરી પણ નથી શકતું કે તમારા ખાતામાંથી એક કોઈ હેક પણ નથી કરી શકતું. બહુ જ સેફ વે છે એક બિટકોઈન છે, એ બહુ એટલે બહુ સેફ વે છે. અને અત્યારની બધી કરન્સીમાં ડોલરથી માંડી બધી કોઈ બી કરન્સી તમે લ્યો, બિટકોઈનની સાથે એક પણનું વેલ્યુ ન થઈ શકે. કારણ કે બિટકોઈનનું લેવલ અત્યારે કરન્સીમાં સૌથી ફર્સ્ટ નંબરે છે. તો તમે આ એક સોનાનો એક્ઝામ્પલ આપી શકો કે જેટલી ડિમાન્ડ વધવાની છે એ રીતે એનું પ્રિડિક્શન કરીને ભાવ પણ વધવાનો છે. એવી રીતે બિટકોઈન પણ વધી શકે છે. આપણે કોઈ ચોક્કસ એનું તારણ ના આપી શકીએ કે અત્યારે તો એની મેક્સિમમ લિમિટ પર છે. કારણ કે તમે $1 નો અત્યારે બિટકોઈનનો ભાવ જોવો અને $1 નો કમ્પેર કરો
તો ત્યાં બહુ જ ડિફરન્સ છે. એન્ડ અત્યારે માર્કેટમાં બિટકોઈન સિવાયના પણ ઘણા જ એવા બિટકોઈન જનરેટ થયા છે, નવા નવા આવેલા છે, અને આ કંઈ ખોટું પણ નથી. એક રીતે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને તમારું એક રિસ્ક પણ કહેવાય. કે ફોર એક્ઝામ્પલ, અમારા ઘણા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ બી રિલેટિવ્સમાં ઘણા એવા છે કે જેની પાસે સક્સેસ સ્ટોરી પણ છે, કે જેણે 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને અત્યારે એની પાસે 10 લાખ, 20 લાખ કે 4-5 ગણા પણ થઈ ગયેલા હોય એવા છે. બિટકોઈન એ એક ક્રિપ્ટો કરન્સી છે જે કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા જનરેટ થાય છે, અને ત્યાં આને સોફ્ટવેરમાં કોઈ બી ગડબડ થતી નથી, અત્યાર સુધી કોઈ થઈ નથી, અને લોકો ઉપાડી રહ્યા છે, વેચી રહ્યા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ કરી રહ્યા છે. સો આ એક સેફ વે છે, અને બસ તમે પણ તમારું લક અજમાવો. જો મળવો હોય તો મળી શકે છે, તમારો પણ લક પણ ખુલી શકે છે. બાકી આની સિવાય મને નથી લાગતો કઈ બીજું કઈ હોઈ શકે, આવું લક અજમાવવામાં જરૂર છે આપણે. અને પાછા રહ્યા આપણે ગુજરાતી, એટલે આમાં તો ઇન્વેસ્ટ કરવાના જ લા. ઓકે, થેન્ક યુ, બાય.